પોર્ટુગલના સેન્ટ્રલ જંગલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનામાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે. લિસ્બનથી 200 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ પેડ્રિયાગો ગ્રાન્ડે વિસ્તારમાં સૌ પ્રથમ આગ લાગી હતી. બાદમાં ઝડપી પવનના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાન સામે ભારતની કારમી હાર થઈ હતી. લંડનના ઓવલમાં રવિવારે ખેલાયેલી મેચમાં પાકિસ્તાનના 338ના જવાબમાં ભારત માત્ર 158 રન બનાવી શક્યું હતું. પાકિસ્તાનના 2 ડિપ્લોમેટ અફઘાનિસ્તાનમાં ગુમ થઈ ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે બંને ડિપ્લોમેટ્સ જલાલાબાદમાં પાકિસ્તાનની કોન્સ્યુલેટમાં કામ કરતા હતા. આ લોકો શુક્રવારે બાય રોડ પાકિસ્તાન માટે રવાના થયા હતા, ત્યારબાદથી તેઓ ગુમ છે. સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં ભારતીય ખાતેદારોની વિગત હવે ભારતમાં મળવા લાગશે. સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ખાતાની માહિતી આપમેળે ભારત સરકારને મળી રહે માટેના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને મંજૂરી આપી છે. અમેરિકામાં એક શીખની કિરપાણ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં, પોલીસે હાથકડી પહેરાવી તેને પણ લઈ ગઈ હતી, જોકે બાદમાં શીખને છોડી દેવાયો હતો. મોસ્ટ વોન્ટેડ તોયબાના આતંકી જુનેદ મટ્ટુના જનાજામાં ઘણા સશસ્ત્ર આતંકવાદીઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું. દક્ષિણ કાશ્મીરના ખુદબાની ગામે જુનેદની દફનવિધિમાં સેંકડો લોકો સામેલ થયા હતા. મેઘાલયમાં સતત થયેલા વરસાદને કારણે ભારે ભૂસ્ખલન થયું છે, જેમાં 6 લોકોના મોત છે. આ સિવાય અન્ય એક વ્યક્તિ ગુમ થવાના અને 9 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. સમાજવાદી પાર્ટીના પ્રેસિડેન્ટ અખિલેશ યાદવને અવગણીને મુલાયમસિંહ યાદવે એનડીએના રાષ્ટ્રપતિ કેન્ડિડેટને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે. જોકે આ માટે તેમણે શરત મૂકી છે કે ઉમેદવાર કટ્ટર હિન્દુ વિચારધારાવાળો ન હોવો જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પુનઃસ્થાપવાની બાબતને નકારી કાઢવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે ભારત પાકિસ્તાન મેચ આંતરરાષ્ટ્રીય ફોરમ પર થાય, પણ આપણે પાકિસ્તાન જતા નથી અને તેઓ ભારત આવતા નથી, તેવી સ્પષ્ટતા અમિત શાહે કરી હતી. પશ્ચિમ બંગાળના પ્રખ્યાત પર્યટક સ્થળ દાર્જિલિંગમાં છેલ્લા 7 દિવસથી ભારે તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રવિવારે સવારે મમતા બેનર્જી સાથે વાત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં વારંવાર થતા વિરોધ પ્રદર્શન અને પથ્થરબાજીના દિવસો દરમિયાન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બંદૂકથી સમાધાન સંભવ નથી તેમ કહીને મંત્રણાની તરફેણ કરી હતી. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાક્ષી મહારાજે વિપક્ષી પાર્ટીના રાજનેતાઓની તુલના વેશ્યાઓ સાથે કરી નાખી છે. ભાજપ નેતાના અનુસાર વિપક્ષી નેતાઓ કરતાં વેશ્યાઓ સારી હોવાનું જણાવ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચોમાસા દરમિયાન દરેક નગરસેવકને તેના વોર્ડમાં સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં અને તેમના તરફથી કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં, તેવું પણ ફરમાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને માતોશ્રીમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ વખતે હાજર હતા. કાશ્મીરની સ્થિતિ પર આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે કાશ્મીરના હ્યુમન રાઇટ્સનો વાયોલેશન નહીં થવા દઈએ અને કાશ્મીરના લોકોની અમને ચિંતા છે, ખોટી સૂચનાઓ તેમને ગુમરા કરે છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર હોબાળા બાદ વિવાદમાં આવેલા ટીડીપી સાંસદ દિવાકર રેડ્ડી ફ્રાન્સની યાત્રાએ ગયા છે. પોતાની વર્તણૂકને લઈને વિવાદમાં આવી ગયા બાદ સાંસદ વિરુદ્ધ એવિએશન મિનિસ્ટર દ્વારા તપાસ શરૂ કરાય એ પૂર્વે જ ફ્રાન્સ ઉડી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ 25 જૂને અમેરિકાના પ્રવાસે છે, જ્યાં 26મી તેઓ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રથમ વખત મુલાકાત કરશે. જોકે આ વખતે પીએમની યાત્રા દરમિયાન મેડિસન સ્ક્વેર જેવો જાદુ જોવા નહીં મળે. યોગ દિવસની ભવ્ય ઉજવણી અને વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે યોગગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં 18-21 જૂન સવારે 5 થી 7 સુધી યોજાનારા કાર્યક્રમનો આજે બીજો દિવસ થયો છે. શંકરસિંહ વાઘેલા આખરે ખુલ્લેઆમ સામે આવ્યા છે. એમણે કોંગ્રેસમાંથી રાજીનામું દે દીધું હોવાના સમાચાર છે. એમણે કોંગ્રેસના તમામ પદો તથા પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સ કરી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો હોવાનું કહેવાય છે. જોકે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન નથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 8 થી 7 દિવસનો ગુજરાત પ્રવાસ કરશે. દાહોદથી તેમના પ્રવાસની શરૂઆત થશે. તેઓ વિધાનસભા દીઠ બેઠકો અને નિરીક્ષકો સાથે મુલાકાત કરશે. વર્લ્ડ કપ વિજયી ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાનને વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ હારી જવા માટે ભારત સામેની ફાઇનલ મેચમાં બદલો લેવાનો સોનેરી મોકો હતો, જે પાકિસ્તાનનો લાભ ઉઠાવી અને લઈ લીધો છે. બોલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરેલી અને હાલમાં નંબર 1 રહેલી દીપિકાએ કહ્યું છે કે હોલિવૂડની ફિલ્મો માટે બોલિવૂડ છોડવા માટે તેમની કોઈ યોજના નથી. બોલિવૂડના ઉભરતા સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું છે કે બોલિવૂડમાં ફિલ્મોમાં તેમને જે પ્રકારની ભૂમિકા મળી રહી છે તેનાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. નજીકના ભવિષ્યમાં તેમની નિર્માતા બનવાની કોઈ યોજના નથી. બોલિવૂડ અને દુનિયામાં બ્યુટી ક્વીન તરીકે વધારે જાણીતી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન હવે નવી ફિલ્મમાં સંજય દત્ત સાથે નજર પડી શકે છે. આરમ સિંહના નિર્દેશન હેઠળ બની રહેલી ફિલ્મ મલંગ માટે એશનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે સલમાન ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં યુદ્ધની વાત છેડી દીધી હતી. સલમાને કહ્યું કે જે લોકો યુદ્ધની વાતો કરે છે તેમને જ બોર્ડર પર મોકલી દેવા જોઈએ.